દીવમાં મહા વાવાઝોડાની આફતને પગલે કાંઠા વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. મંતવ્ય ન્યૂઝ લોકોની વહારે પહોંચ્યું. મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા શેલ્ટર હોમમાં રસોઈ બનાવવામાં મદદમાં લાગ્યા હતા. મહા વાવાઝોડાના ખતરાને લઈને વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, જ્યાં લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે તમામ પગલાં લેવાયા. મંતવ્ય ન્યૂઝ પણ પોતાની નૈતિક જવાબદારી સમજીને લોકોની મદદ કરી રહ્યું છે. મહા વાવાઝોડાને લઈને દીવમાં અંદાજે 1500 થી 1600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ અમે ઉપસ્થિત છીએ દીવના વણાકબારા ગામ ખાતેના શેલ્ટર હોમ ખાતે, કે જ્યાં 192 લોકો જે છે તેઓ ગઈકાલે સવારથી જ અહીંયા આવી પહોંચ્યા હતા. ગઈકાલ સાંજ બાદ જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી આ લોકો આખી રાત, ગઈકાલનો આખો દિવસ તેમણે આ શેલ્ટર હોમમાં જ વિતાવ્યો હતો. ખાસ તો આ શેલ્ટર હોમની જો વાત કરીએ તો હાલ આ શેલ્ટર હોમમાં તમામ લોકો જે છે તેમને કોઈ તકલીફ ન પડે તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અહીંયાના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું. આ શેલ્ટર હોમમાં કેટલા લોકો છે, કેવા પ્રકારની ફેસિલિટીઝ આપણે એમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ? અત્યારે અમારા વણાકબારાના શેલ્ટર હોમમાં જે જલારામ સોસાયટીનો નીચાણવાળો ભાગ છે ત્યાંથી માણસોને શિફ્ટ કરવામાં આવ્યા છે. આશરે 190 જેટલા માણસોને અમે અહીંયા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. એને બધી જ પ્રકારની ફેસિલિટી આપવામાં આવે છે, જમવાથી લઈ નાસ્તો અને મેડિકલ ફેસિલિટી પણ અહીંયા મોજૂદ રાખવામાં આવી. આ ઉપરાંત લાઇટ જો જાય તો એના માટે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી. ટોયલેટ બાથરૂમમાં પાણીની વ્યવસ્થા છે. સવારના નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું, સુવા માટે ગાદલા ગોદરાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે આ લોકોને ઘર જેવું જ વાતાવરણ અમે અહીંયા ઊભું કરેલું છે. ખાસ તો આ લોકોને હજુ પણ વરસાદ ચાલુ છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે, ક્યાં સુધી આ લોકોને આ શેલ્ટર હોમમાં રાખવા પડશે? જ્યાં સુધી અમારા દીવના પ્રશાસન તરફથી અમને ઓર્ડર ન આપવામાં આવે કે હવે આ લોકોને અહીંયાથી રિલીઝ કરો, ત્યાં સુધી જે વાતાવરણ જો ખરાબ હશે તો અમે અહીંયા આ લોકોને આ રીતના ફેસિલિટી પૂરતી આપતા જ રહીશું. કારણ કે જ્યારે કોઈ પણ હોનાર ન સર્જાય એની તકેદારી અમે ભાગરૂપે અમે એ લોકોને અહીંયા સાચવવાના છે. તો આ શેલ્ટર હોમમાં જે લોકો જે છે તે ગઈકાલથી જ વસવાટ કરી રહ્યા છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. હાલ અત્યારે આપ અહીંયા છો, શું કહેવું છે, કેવા પ્રકારની ફેસિલિટીઝ તમને અહીંયા મળી રહી છે? અમે એમ કહે છે સરકારને કે અમારા ફિસલ મેલની છે ને કરોડની નુકસાની લાગે છે, તો કોઈ અમીને રાહત નથી આપતા. ખેરું લોકોને તમે રાહત આપી શકો છો તો અમીને પણ આ રાહત આપવી જોઈએ ને. અમારા ખલાસીઓ ભાગી જાય બોટમાંથી પૈસા લઈને, તો એનું કોણ અમને નુકસાન આપે છે? એટલું અમારું નુકસાન છે. દર વખતે જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે કરોડના હિસાબે નુકસાન થાય છે બધીને. એક મહિલા છે, તેમની સાથે જ વાત કરીશું. શું કહેવું છે, અત્યારે આપ આ શેલ્ટર હોમમાં ગઈકાલથી જ રહી રહ્યા છો, કેવા પ્રકારની ફેસિલિટીઝ આપને મળી? અમને રાહત મળે છે, જમવાની મળે છે, ગાદલા ગોદરાની મળે છે, ખાવા પીવામાં સવારે નાસ્તામાં રવો મળ્યો હતો, પોટાઈ મળ્યા ચા મળ્યો હતો, એ બધી અમને મળ્યું હતું. ખાસ તો ઘર છોડવું ખૂબ જ અઘરું હોય છે, અને આવી પરિસ્થિતિમાં જ્યારે આપ ઘર છોડીને અહીંયા રહી રહ્યા છો, કેમ અનસ પાણી અમારું બગડી જાય, એક વાહે કામમાં વાળા કોઈ હોય નહીં તો કેમ અમે ઘર છોડીને અહીંયા આવીએ? અમને રહેવામાં પણ આશરો લાગે છે કે અમે ભાડા ભરીએ કે ઘરને હસાવીએ કે બાળકોને હસાવીએ, એ માટે અમારે કહેવામાં છે. ખાસ તો હાલ જો વાત કરીએ તો આ શેલ્ટર હોમમાં જે લોકો જે છે તે વસવાટ કરી રહ્યા છે, જ્યાં સુધી હવામાન વિભાગની નવું બુલેટિન ના આવે અને દીવ પ્રશાસન જે છે તે સંપૂર્ણ વાતાવરણ જે છે તે સ્વસ્થ છે તેની જાહેરાત ન કરે ત્યાં સુધી આ લોકોને આ શેલ્ટર હોમમાં જ રહેવું પડશે. કેમેરામેન યોગેશ પટેલ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ.